લીંબુ શરબતની અંદર એવું શું મિક્સ કરી શકાય કે જે બાદમાં તમને તરત જ એનર્જીની ફીલિંગ આવવા માંડે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે ડોટકોમ પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જો શરીરમાં આપણને એનર્જી ન લાગતી હોય અને આપણને તરત જ એનર્જીની જરૂર હોય તો આપણે શું કરશું? તરત જ લીંબુ શરબત પી લેશું. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે લીંબુ શરબત પીવાથી આપણને કેટલા બધા ફાયદા થાય છે અને ત્વરિત એનર્જી તો મળી જ જાય છે. પરંતુ લીંબુ શરબતની અંદર એવું શું મિક્સ કરી શકાય કે જે બાદમાં તમને તરત જ એનર્જીની ફીલિંગ આવવા માંડે? આજે અમે તમને લીંબુ શરબત વિશે એક નવી રીત જણાવીશું કે જે બાદમાં તમને એનો ટેસ્ટ તો ભાવશે જ, પરંતુ સાથે સાથે શરીરમાં પણ એનર્જી આવશે. હવે આ લીંબુ શરબતનો એક ફાયદો તો ખરો કે તરત બની જાય છે. નાના હોય કે મોટા, લીંબુ શરબત ચટાકા સાથે પી જાય છે. આજે અમે તમને કંઈક નવી રીત જણાવીશું કે કઈ એવી ખાસ વસ્તુને તમે એડ કરી બનાવો તો તરત જ ભાવશે. તો ચાલો આના માટે આપણે પહેલા તો સામગ્રી જાણી લઈએ. હવે લીંબુ શરબત બનાવવા માટે તમારે 1 ચમચી આમચૂર પાવડર, સિંધવ મીઠું, જલજીરા પાવડર, ગોળ શેકેલું જીરાનો પાવડર, ઠંડુ પાણી, આઈસ ક્યુબ્સ, આદુ અને ફુદીનાના રસની જરૂર પડશે. તો ચાલો લીંબુ શરબત બનાવવાની રીત વિશે જાણીએ. તો જ્યારે પણ તમે લીંબુ શરબત બનાવો, ખાસ કરી આમચૂર પાવડર, શેકેલા જીરો પાવડર નાખવાનું ન ભૂલશો. લીંબુ શરબત બનાવવા માટે સૌથી પહેલા એક મોટું વાસણ લઈ લો. હવે આ વાસણમાં જરૂર મુજબ ઠંડુ પાણી લઈ લો. હવે આ પાણીમાં તમારે છીણેલો ગોળ, આમચૂર પાવડર, જીરાનો પાવડર નાખી એને 10 મિનિટ માટે પલાળી રાખવાનું છે. હવે આમ કરવાથી શું થશે કે જે પાણી છે એની અંદર આ બધા જ પદાર્થો સારી રીતે એડ થઈ જશે, મિક્સ થઈ જશે અને પીતી વખતે પણ એનો અલગ સ્વાદ દેખાશે. હવે તમારે એને 10 મિનિટ છોડી દીધા બાદ બરફના ટુકડા નાખીને મિક્સ કરી દેવાનું છે. હવે છેવટે સિંધો મીઠું, આદુ રસ જે 1/2 ચમચી લીધો છે, 1/2 ચમચી ફુદીના રસને મિક્સ કરી દેવાનું છે. હવે આ બધું જ મિશ્રણ આપણે પાણીમાં એડ કરી દીધું એટલે એને બરાબર મિક્સ કરી દો. હવે તમારે શરબતમાં ગોળ છે તો તમે ચમચાની મદદથી પ્રોપર રીતે એને મિક્સ કરતા રહો. આમ કરવાથી શું થશે કે ગોળ બરાબર ઓગળી જશે. જો તમે ડાયટ પ્રેમી હો તો ચોક્કસપણે ધ્યાન રાખો કે ખાંડને તમારે અવોઇડ કરવાની છે, કારણ કે ખાંડ આપણા શરીર માટે હેલ્પફુલ નથી. હવે આ શરબતને 15-20 મિનિટ માટે ફ્રીજમાં મૂકી દો. આમ કરવાથી શરબત ઠંડુ થશે, પીવાની પણ મજા આવશે. બસ તમારું શરબત બનીને તૈયાર છે. આ શરબતને ગ્લાસમાં સર્વ કરી દો. ઉપરથી તમે જો લીંબુની સ્લાઈસ કાપીને ફુદીનાના પાન મૂકી દો છો તો ગાર્નિશ થયેલું શરબત પણ લાગશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર જ ડોટ કોમ.